વડોદરામાં ચાઇનીઝ દોરીથી બે દિવસમાં બે લોકોના મોત થઈ ગયા છે અને ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે આમ તો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે છતાંય ચાઇનીઝ દોરી વેચાય છે અને વપરાય પણ છે અને નિર્દોષો જીવ પણ ગુમાવે છે વડોદરામાં પાછલા બે જ દિવસમાં બે યુવાનોના ચાઇનીઝ દોરી વાગવાથી મોત થયા છે અને સફાળી જાગેલી વડોદરા પોલીસે હવે દેખાડો પણ શરૂ કર્યો છે વડોદરાની ઈ ડિવિઝન પોલીસે શહેરના પાણી ગેટ અને વાડી વિસ્તારમાં આવેલા પતંગ બજારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું પોલીસે વેપારીઓ પર તવઈ બોલાવી છે અને ચાઇનીઝ દોરીનું વેચાણ સામે લાલ આંખ કરી પોલીસ અધિકારીનું કહેવું છે કે કાયદો કાયદાનું કામ કરશે સાથે જ દાવો પણ કર્યો કે પ્રતિબંધિત દોરીનું વેચાણ થતું માલુમ પડશે તો પોલીસ કાર્યવાહી કરશે વાડી અને પાણીગેટ વિસ્તારમાં સતત સ્ટાફ દ્વારા સવારથી જ ચાઇનીઝ દોરી ચાઇનીઝ તુક્કલ લંટન એ બધાનું ચેકિંગ કરી રહ્યા છીએ હાલમાં પોલીસ કમિશનર શ્રીનું જાહેરનામું પણ પ્રસિદ્ધ છે અને તેના અનુસંધાનમાં અમે આમ જનતાને અપીલ કરીએ છીએ કે તેમને પણ કોઈ જાણ થાય કે આ જગ્યાએ ચાઇનીઝ દોરીનું વેચાણ ચાલુ છે તો તરત એ પોલીસને ઇન્ફોર્મ કરે તેની માહિતી પણ અમે ખાનગી રાખીશું પણ પોલીસને માહિતી મળશે તો વધારે વધારે કાયદેસરની કાર્યવાહી થઈ શકશે